અત્યારે આપણે આજે શક્તિપાત દીક્ષાનો કાર્યક્રમ છે, કુંડલીની શક્તિ જાગૃતિ માટેનો આપણો આજે પ્રયાસ છે. એ ખરેખર શું પ્રક્રિયા છે એ સમજવા પ્રયત્ન કરીએ, ખૂબ જ પાયાની વાત સમજી લઈએ જેથી આ પ્રક્રિયાનો મેક્સિમમ લાભ તમે લઈ શકો. સૌથી પહેલી વાત જે આવે છે એ છે કે ભગવાને આપણને આ માનવ જીવન જે આપ્યું એ એનો ખૂબ જ મોટો ઉપકાર છે. તમે રસ્તે જતા હો અને એક માટી હોય ને, ખાલી આટલો મોટું ભરીને માટી લઈ લો અને એને સૂક્ષ્મદર્શક યંત્ર નીચે રાખશો તો કેટલાય જીવ એની અંદર ફરતા હશે, કેટલાય એટલે લાખોની સંખ્યામાં આવશે. એ કાંઈ એક બે બે પાંચ નહીં હોય, આટલા બધા જીવની વચ્ચે આપણને જ્યારે મનુષ્ય અવતાર આપ્યો અને આપણને પોતાને પોતાનું વિચારવાની શક્તિ આપી એની માટે આપણે એનો આભાર માનવો જોઈએ. એટલે કે જે ઈશ્વરની કૃપા આપણી ઉપર થઈ છે એની માટેનો આપણે આભાર માનવો જોઈએ. અને જે તમારી જોડે આગળ જીવનમાં તમારે કરવાનું છે એ સમજવાનું છે. જો આભાર માન્યા પછી પણ આપણે એમને જેમ જઈએ છીએ એમ જતા જશું તેનો અર્થ કાંઈ રહેશે નહીં. આખું જીવન ક્યારે પૂરું થઈ જશે કોઈ પણ જાતની માહિતી મળશે નહીં. જીવન પૂરું થયું ત્યારે ખબર પડશે કે ભાઈ આખી જિંદગી દરમિયાન શું કર્યું, અને પછી ફરીથી નવું ચક્કરડું ચાલુ થશે. આવું ન થાય એની માટે માત્ર એટલી જ વાત છે કે ભગવાને આપણને આ જે જીવન આપ્યું એની માટે એનો આભાર માની અને આપણે જે આગળ સાધના કરવાની હોય કરવાની ચાલુ કરી દેવાની, કે જેની અંદર પહેલું પગથિયું આ પગથિયું છે, કે જેની અંદર યોગ વિજ્ઞાનની અંદર એમ કહી શકાય કે કુંડલીની શક્તિ જાગૃતિ એ પાયાની વાત છે. તમે કોઈ પણ સાધના કરતા હો, તમે મંત્ર કરતા હો, તમે જાપ કરતા હો, તમે ધ્યાન કરતા હો, તમે પૂજા પાઠ કરતા હો, અથવા તો દુનિયાની જાત જાતને કેટલીય સાધનાઓ છે. આશરે એવું માનવામાં આવે છે કે 3000 સંપ્રદાય છે, એના કરતાં પણ વધારે હશે, પણ 3000 તો ખરા જ. આ બધી જે પણ સાધના આપણે કરીએ છીએ એ બધી જ સાધનાની પાછળ એકમાત્ર તત્વ રહેલું છે અને એ છે પ્રાણ તત્વનો વિકાસ થવો. આ પ્રાણ તત્વનો વિકાસ થાય એના પછી જ કુંડલીની શક્તિ જાગરણ થાય છે. કુંડલીની શક્તિ જાગરણ થાય એના પછી જ તમારો કોઈ પણ જાતનો આધ્યાત્મિક વિકાસ થાય છે. એટલે એમ કહી શકાય કે તમે કોઈ પણ જાતની સાધના કરતા હો એ બધાનો એકમાત્ર હેતુ કુંડલીની શક્તિ જાગરણ છે. પણ હકીકત થાય છે એવું કે આ થતા ઘણો સમય લાગી જાય છે, ઘણો લાંબો સમય જાય છે, એક થોડો સમય નથી હોતો, વર્ષોની અંદર આની ગણતરીઓ ચાલુ થઈ જાય છે. તમને 10 વર્ષ લાગે હું તમને એક મંત્ર આપું, કહો કે ભાઈ આ મંત્ર તમે લઈ લો, બહુ પોઝિટિવ મંત્ર છે કરો, જેમ કે ગાયત્રી મંત્ર. આ ગાયત્રી મંત્ર તમને હું આપી દઉં ને, કરો ગાયત્રી મંત્ર રોજના 1000 કરો, 2000 કરો, 5000 કરો, જેટલા કરવા એટલા કરી શકો. આ મંત્ર કરતા 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 જેટલો સમય તમે કરશો, જેટલી ત્યાં સુધી તમારી અંદરનું જે વાતાવરણ તૈયાર નહીં થાય ત્યાં સુધી કોઈ પણ રીતે કુંડલીની શક્તિ જાગૃતિની પ્રક્રિયા બનવાની નથી. અને જ્યારે એ પ્રક્રિયા બનશે ત્યારે એ સમયગાળો ઘણો મોટો હશે. આજે હું તમે મંત્ર કરવાનું ચાલુ કરશો ને એટલે મંત્ર કરતા 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 વર્ષો વીતી જશે. જેમ કે આજે તમારી ઉંમર 25 વર્ષ છે અને આજથી તમે મંત્ર કરવાનું ચાલુ કર્યું તો 50 વર્ષ 60 વર્ષે કદાચ શક્તિ જાગૃતિની પ્રક્રિયા બને. તો 50 કે 60 વર્ષ સુધી તમે પહોંચ્યા, લગભગ 25 થી 30 વર્ષ સુધી તમે ખરેખર સાચા દિલથી મહેનત કરી છે, પણ એ બધી મહેનત એકમાત્ર શક્તિ જાગૃતિમાં જાય છે, એમાં આધ્યાત્મિક વિકાસ એવું કાંઈ થતો નથી. શક્તિ જાગૃત થાય એના પછી તમે આ જ પ્રક્રિયા કરી હોત તો આની જે ઝડપ છે ખૂબ જ વધી જાય, ઉદ્વગમન થાય છે. તો આ જે સમયગાળો છે એ સમયગાળો મોટામાં મોટી તકલીફ છે. આમ તો કહેવું એવું કે બહુ મોટી તકલીફ નથી, તમે આ 60 વર્ષે કરવા બેઠા ને 60 વર્ષે આગળ વધો. પણ થાય છે એવું કે જ્યારે 60 વર્ષે તમે કરવા બેસો છો ત્યારે તમારું શરીર તમને સાફ નથી આપતું, ત્યારે તમારું મન તમને સાથ નથી આપતું. અત્યારે તમારી ઉંમર ઓછી હોય અને હું તમને કહું કે કરો 25, 30, 500 પ્રાણાયામ, તો તમે કહેશો કે કાંઈ વાંધો નહીં, થોડીક અઘરું પડશે, કદાચ
મહેનત વધારે કરવી પડશે પણ કરી શકવાના છો. જ્યારે ઈ ઉંમરે હું તમને કહું કે કરો 500 તો તમે 50 કરીને કહેશો કે બસ હવે આનાથી વધારે થાય એમ છે નહીં. એટલે કે તમે અટકી જાઓ છો. શરીરની જે લિમિટેશન છે આ લિમિટેશનના લીધે તમે અટકી જાઓ છો. તો આપણે મૂળ કાર્ય એટલું જ છે કે આ સમયગાળો છે એ ઘટવો જોઈએ અને એની માટે ભગવાન શ્રી કૃષ્ણે આ શક્તિપાતની પ્રક્રિયા આપી. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન ઉપર શક્તિપાત કર્યો, અર્જુને એના શિષ્ય ઉપર શક્તિપાત કર્યો, એના શિષ્ય એના શિષ્ય ઉપર શક્તિપાત કર્યો, એમ કરતા કરતા આ પ્રક્રિયા ગુરુ પરંપરાથી જળવાઈ આવી છે અને આજે એનો એક છેડો આપણી પાસે છે. ટૂંકમાં આ પ્રક્રિયા કરવા પાછળનો મૂળ હેતુ એટલો જ કે તમારો સમય બચાવવાનો છે. તમે જે સમય જે શક્તિ જાગરણ માટે વાપરો છો એ શક્તિ જાગરણ ગુરુ કૃપાથી શક્તિપાતથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી થાય છે. હવે જે તમે અભ્યાસ કરવાના હતા એ અભ્યાસ જ્યારે કરશો ત્યારે તમારું ઉદ્ધવગમન થશે, તમારી ગતિ ચાલુ થઈ જશે. તો મૂળ વાત આપણી કહેવાની એટલી જ કે ભગવાને આપણને આજે જીવન આપ્યું છે ખૂબ જ મહત્વનું જીવન છે. આની અંદર તમારે ઐશ્વારામ કરવા હોય તો ઐશ્વારામ કરી શકો છો, હરવું ફરવું હોય તો હરવું કરી શકો છો, અને સાધના કરવી હોય તો સાધના કરી શકો. ભગવાન એક વ્યક્તિને આવીને એમ નહીં કે ભાઈ તે કેમ ન કર્યું, કાંઈ તમને હામો પ્રશ્ન પૂછવામાં આવશે નહીં. પણ આ જીવન વેડફા છે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે 84 લાખ જન્મ પછી ફરીથી મનુષ્ય અવતાર મળે છે. એટલે કે આજે ફેરો હોય ને આમ કરી અને બહુ મહેનત કરીને આપણે એટલે આવ્યા અને આવો છો ત્યારે એનો લાભ નથી લઈ શકતા, ફરીથી 84 લાખ જન્મનો ફેરો ચાલુ થાય છે. અરે આજકાલ અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે ભાઈ લાવારસ જે હોય ને ઓલા જમીનમાંથી પથ્થર નીકળે, ગરમ પથ્થર કે જે એકદમ ગરમ એટલે પાણી જેવો હોય ને એકદમ ઉછળે, તમે હાથ અડાડી ન શકો એને. એટલે આપણે એવું માનવું હતું એમાં કે ત્યાં તો કોઈ જીવ રહી જ ન શકે, એ જે પથ્થર છે એની અંદર આ લાવારસની અંદર કોઈ જીવ રહી શકે નહીં, કારણ કે આપણે નહોતા રહી શકતા. આપણે આ ઘરે તરત દાજી દઈએ તો આપણે રહી શકીએ નહીં. તેમ છતાં પણ વૈજ્ઞાનિકોએ આજે ગોતી નાખ્યું કે એ લાવારસની અંદર પણ જીવ છે. એટલે કે આપણે જે 84 લાખ જીવોની ગણના કરીએ છીએ એ એટલી બધી મોટી છે કે હજી આપણા હાથમાં પૂરેપૂરા આવ્યા પણ નથી, આપણે જાણતા પણ નથી. એટલે કે આ જે ચક્કર ન ફરવું પડે એની માટે અત્યારથી આપણે જાગવાની જરૂર છે. એટલે કે મૂળ વાત કહેવાની એટલી જ કે ભગવાને આજે જીવન આપ્યું છે એનો પૂરેપૂરો લાભ ઉઠાવો છો. બીજી મહત્વની બાબત એ કહેવાની છે કે આ પ્રક્રિયા દરમિયાન બે વસ્તુ ખાસ જરૂરી છે. પહેલી વસ્તુ છે કે ધ્યાન દરમિયાન આપણે સામાન્ય રીતે 1.5 કલાક ધ્યાનમાં બેસતા હોઈએ, પણ અત્યારે જે શક્તિપાત દરમિયાન તમારે લગભગ 1 કલાકની આસપાસ બેસવાનું રહેશે, ઓછામાં ઓછું વધશે પણ ઘટશે નહીં. તો આ દરમિયાન શરીર હલાવવાનું નથી. જો શરીર હલાવી દીધું તો તમને એનો લાભ મળવાનો નથી. અને આપણે એ રીતે સમજીએ કે એવું કહેવામાં આવે છે કે શક્તિપાત ગુરુ કૃપાથી જ્યારે કુંડલીની જાગૃત થાય અથવા તો કોઈ પણ રીતે જાગૃત થાય તમારી 75% સાધના પૂર્ણ થઈ ગઈ કહેવાય. બાકીની 25% છે એ તમારે હવે ખાલી નિયમિત અભ્યાસ કરીને આગળ વધવાનું છે. તો આ જે 75%નો આપણે રેશિયો આપ્યો એ રેશિયો સચવાવો જોઈએ. જો શરીર હલાવી દીધું તો આખી આની અંદર જે ગણતરીઓ છે ફેરવાઈ જશે. જેમ કે તમે આંખ બંધ કરીને આમ બેઠા હતા તમને પગમાં ખાલી ચડી ગઈ તો તમે હું ફેરવા આમ કરીને આમ પગ કરીને આમ કરીને આમ ફેરવી નહીં, કોઈને ખબર પડવાની નથી, બીજા કોઈ સાધકને નથી ખબર પડવાની, મને ખબર નથી પડવાની, કોઈને ખબર પડવાની નથી. ખબર પડશે તો તમને જ પડશે. અને જેવો તમે શરીર જરા પણ હલાવ્યું એટલે તમારી અંદર જે ગતિ આવતી હતી પ્રાણ શક્તિનો પ્રવાહ વધી ગયો તો શાંતિ જશે, ધીમો પડી જશે. એટલે આજે મેં તમને ગણતરી આપી છે ને 75% એની જગ્યાએ એ ગણતરી ઘટીને આવી જશે 50% ઉપર, ઘટીને આવી જશે 40% ઉપર. સામે બાજુ જે બીજા ટકા જે વધે છે 60% વધે છે એ મહેનત તમારે પોતે કરવાની રહેશે અને એ ગણતરી વર્ષોમાં આવશે. અને આપણે એ રીતે સમજીએ કે સામે હું એક સરસ મજાનું કુંડાળું કરું બરાબર, વચ્ચે મારે ગોળી મારવી છે અને વચ્ચે મારે જ્યારે ગોળી મારવી છે હું નિશાન લઉં છું, ગોળી મારું છું ત્યારે
અહીંયાથી જરાક એક ઇંચ ઉપરથી જાય, એક ઇંચ ઉપર જાય તો કોને ખબર પડે, કોઈને દેખાવાનું એ નથી. પણ ક્યારે ખબર પડશે કે જ્યારે તમે સામે નિશાન જોશો ને, અહીંયા એક ઇંચ સામે 10 ફૂટ ડિફરન્સ તમને અહીંયા નહીં દેખાય, ડિફરન્સ તમને ત્યાં દેખાશે. એ જ રીતે અત્યારે એક કલાકનો જે સમય છે, આ દરમિયાન મેક્સિમમ લાભ લેવો હોય તો એની માટેની પહેલી શરત છે કે કોઈ પણ ભોગે તમારું શરીર હલવું જોઈએ નહીં. ગમે તે થાય, તમને દુખાવો થાય, તમારું શરીર પકડાઈ જાય, તમને બેચેની લાગે, જે થતું હોય એ થવા દેજો, પણ કોઈ પણ ભોગે તમારું શરીર હલવું જોઈએ નહીં. આ પાયાની બાબત છે. જો શરીર હલી ગયું તો તમને એનો જે પૂરેપૂરો લાભ મળવો જોઈએ એ લાભ મળશે નહીં, ગતિ ધીમી થઈ જવાની છે. બીજી વાત આવે છે કે સામાન્ય રીતે ધ્યાનની, અત્યારે ધ્યાન કરતા હો કે આગળ ભવિષ્યમાં હોય, જેમ જેમ તમે ધ્યાનનો અભ્યાસ કરતા જશો, આની બે પ્રક્રિયાઓ હોય છે. એક છે તંદ્રા અવસ્થા અને એક છે જાગ્રત અવસ્થા. ઘણીવાર ધ્યાન એટલું બધું સરસ લાગે, સરસ લાગે એટલે કે તમે આંખ બંધ કરીને બેહો ને અડધા કલાકે ઊભા થાવ એટલે મજા આવી જાય, બેભાન થઈ ગયા હોય ને એવું લાગે, તો આપણને એવું લાગે કે ઓહો મને તો બહુ સરસ મજાનું ધ્યાન લાગ્યું. અને ઘણીવાર તંદ્રા અવસ્થામાંથી એ ટ્રાન્સફર થઈ અને જાગ્રત અવસ્થામાં જાય છે. જાગ્રત અવસ્થા એટલે કે તમે ટોટલ કોન્શિયસ છો, આંખ બંધ કરીને ખાલી બેઠા જ છો, આજુબાજુ શું બને છે, શું સંભળાય છે, શું કોણ કરે છે, બધું જ ખબર પડે છે. તો આ પણ એક પ્રકારનું ધ્યાન છે. પણ આની અંદર જાગ્રત અવસ્થા હોય છે, તમને બધું ખબર પડતી હોય છે, એટલે એવું લાગે છે કે મને ધ્યાન લાગતું નથી, પણ હકીકતમાં આ પણ ધ્યાન છે અને ઓલું પણ ધ્યાન હતું. એટલે કે ધ્યાનની મૂળ બે પ્રક્રિયા છે. ધ્યાન દરમિયાન આ કન્ટિન્યુઅસ ચેન્જિંગ થશે, કોઈ પણ તંદ્રા અવસ્થા આવશે, કોઈ પણ જાગ્રત અવસ્થા થશે, આ કન્ટિન્યુઅસ રહેવાનું છે. તો એ દરમિયાન તંદ્રા અવસ્થા આવે તોય બહુ ખુશ નહીં થઈ જવાનું, અને જાગ્રત અવસ્થા આવે તોય કાંઈ હેરાન નહીં થવાનું કે મને ધ્યાન લાગતો નથી. આપણી માટે ધ્યાનની પરિભાષા એટલે એટલી જ કે જ્યારે તમે આંખ બંધ કરીને શરીર ઢીલું મૂકીને ધ્યાનમાં બેસો ત્યારે શરીરની અંદર પ્રાણનો પ્રવાહ વધશે, પ્રાણનો પ્રવાહ વધશે એટલે કે શરીર ગરમ થશે, શરીર અંદર વાઇબ્રેશન્સ આવવાના ચાલુ થઈ જશે, માથું ભારે થઈ જશે, આંખ ગરમ થઈ જશે, હાથ પગમાં ખાલી ચડી જશે, આનંદનો અનુભવ થશે. આ પ્રક્રિયા એટલે ધ્યાન. પછી તમે તંદ્રા અવસ્થામાં હો તો પણ ધ્યાન છે, અને કદાચ તમે કોન્શિયસ છો, જાગૃત અવસ્થામાં છો તો પણ એ ધ્યાન જ છે. ટૂંકમાં મૂળ મારી કહેવાની વાત એટલી કે અત્યારે તમે ધ્યાનમાં બેસો, એ દરમિયાન બંનેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા થશે, કાં તો તંદ્રા અવસ્થા રહેશે અને કાં તો જાગ્રત અવસ્થા રહેશે. સામાન્ય રીતે થોડીક તંદ્રા અવસ્થા વધારે રહેતી હોય છે, પણ જરૂરી નથી. કદાચ તમે વધારે પડતા કોન્શિયસ બી થઈ જાઓ, તમે કદાચ મનમાં એમ વિચારો કે મને તો ધ્યાન લાગ્યું જ નહીં, એટલે એમ કરીને તમે આંખ ખોલી નાખો, શરીર હલાવી નાખો, તો તમારી ઉપર જે અસર કરેલી છે, જે પ્રવાહ આપ્યો છે એ અટકી જશે, ઊભો રહી જશે. ટૂંકમાં મૂળ કહેવાની વાત એટલી, તમને ખબર પડે તોય ભલે, તમને ખબર ન પડે તોય ભલે, પણ તમારે આંખ બંધ કરી ધ્યાનમાં બેસવાનું છે એટલે બેસવાનું છે, આમાં કોઈ ઓપ્શન ચાલશે નહીં. તો આ બે મૂળ પાયાની વાત મારે જે તમને કહેવાની હતી કહી દીધી છે. હું માનું છું કે તમે કુંડલીની, શક્તિપાત દીક્ષા, આ બેઝિક પાયાના પુસ્તકો જે એક શક્તિપાત પહેલાં વાંચવાના હોય છે એ વાંચીને આવ્યા છો. મૂળ કારણ એટલું જ કે આ પ્રક્રિયા એવી છે કે જેની અંદર ઘણા અલગ 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 અનુભવ થતા હોય, ઘણાને નાનો પ્રકાશ દેખાય, ઘણાને કંપનડોલન થાય, ઘણાને ક્રિયાઓ થાય, ઘણાને વાઇબ્રેશન્સ આવે, તો આવી અલગ અલગ પ્રકારના ઘણા અનુભવ થતા હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે, થોડા સમય પહેલાં રાજકોટમાં મારી શિબિર હતી ત્યારે એવું થયું હતું કે બધા સાધકો આવી રીતે શક્તિપાતની અંદર બેઠા હતા અને એક પછી બધાને આપણે શક્તિપાત આપતા જતા હતા. એ વખતે એક બેન હતા, એ પણ આંખ બંધ કરીને બેઠા હતા. હવે એ ધ્યાનમાં ત્યાં શક્તિપાતમાં એટલે બેઠા હતા કારણ કે એમના મિત્ર હતા, એ ત્યાં બેઠા હતા. એમને આ પ્રક્રિયા શું છે કાંઈ બહુ જાણ્યું નહોતું, કાંઈ સમજ્યું નહોતું, અને એ ત્યાં બેઠા હતા. તો જેવો એની ઉપર આ પ્રાણનો પ્રવાહ ચાલુ થયો એમ તરત જ શરીરની અંદરથી કંપનડોલન ક્રિયાઓ ચાલુ થઈ ગઈ, ગભરાઈ ગયા, ઊભા થઈને ભાગ્યા. હકીકતમાં તો આ જો વાંચેલું હોત ને, એમ સમજેલું હોત કે ભાઈ આવું તો થાય, હવે આમાં કંઈ બહુ ચિંતા કરવા જેવું
ના કે તમે કોઈ બીજાની ગાડી લઈને જતા હોય ને એમાં આંચકા આવતા હોય તો તમને એમ અઘરું લાગે કે ઓહો આમાં શું આંચકા હોય, કંઈક બગડેલું હશે. પણ તમે ઓલાને ફોન કરો કે ભાઈ આ તારી ગાડીમાં આંચકા આવે છે તો શું કરું, તો કે એ તો આવે, એમાં કંઈ બહુ ચિંતા કરવા જેવું છે નહીં, તું તારે જવા દે. તો હવે એકદમ તમે ફ્રી થઈ જાઓ તો કાંઈ ચિંતા કરવા જેવું છે નહીં, આંચકા તો આવે. એ રીતે અત્યારે જો તમે સમજેલા હો, તમને વાંચેલું હોય તો તમારી માટે ઇઝી થઈ જશે. કદાચ કંઈક એવું કંઈક થયું તો તમે ગભરાશો નહીં, જે થતું હોય એને થવા દેશો. ટૂંકમાં ફરીથી મૂળ કહેવાની વાત એટલી જ, શરીર હલાવવાનું નથી, આંખ ખોલવાની નથી, કોઈ પણ જાતનો નાનો અનુભવ થાય, મોટો અનુભવ થાય કે કાંઈ પણ થાય, તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં. અત્યારે પૂરેપૂરું જે કલાક દોઢ કલાક દરમિયાન ઘરમાં બેસો છો, કુદરતને પૂરેપૂરા સમર્પિત થઈ અને બેસી જાઓ. એવું માનો કે આ અડધો કલાક કલાક દરમિયાન આ શરીર તમારો નથી, તમે ભગવાનને સોંપી દીધું. હવે ભગવાનને સોંપી દીધા પછી ભગવાન એનું શું કરે છે એ કાંઈ તમારે જોવાની જરૂર છે નહીં. કલાક પછી જ્યારે તમે સમય કીધો છે એ પ્રમાણે પાછા ધ્યાનમાંથી જાગો ત્યારે હવે તમારે સાચવવાનું, કારણ કે હવે તમારી જવાબદારી થઈ ગઈ. પણ ત્યાં સુધી તો તમે કુદરતને સોંપી દીધો છે. તો આ જે મૂળ વાત મારે તમને કહેવાની હતી તમે કહી દીધી. આ પ્રક્રિયા દરમિયાન આપણે અમુક ક્રિયાઓ કરીશું. સામાન્ય રીતે ઓમનો ઉચ્ચાર 10 વખત કરતા હોઈએ છીએ, અત્યારે આ જ ઉચ્ચાર આપણે 20 વખત કરીશું. ત્યારબાદ અનુલોમ વિલોમ પ્રાણાયામ 40 વખત કરીશું. ત્યારબાદ સોહમ કરીશું, 30-30 વખતના 3 સેટ કરીશું. આખરે ખેંચરી મુદ્રા કરીશું. અને એક સંકલ્પ હવેથી કરવાનો છે. આ સંકલ્પની અંદર મૂળ વાત એટલી જ છે કે આપણું શાસ્ત્ર કહે છે કે તમે ભગવાનની પૂજા કરવા માટે મંદિરે જાઓ ને, કદાચ પહેલી વાર જાશો ને તો તમારી પૂજા જે હશે ને સાચી પૂજા હશે. પણ જ્યારે તમે એ જ ભગવાનની પૂજા રોજ કરવા જશો ત્યારે આ પ્રક્રિયા જે છે એ યાંત્રિક પ્રક્રિયા બની જવાની છે. કારણ કે તમને ત્યાં મંદિરમાં જાઓ એટલે બધું જ તૈયાર છે. તમારે ત્યાં જઈને ફૂલ ચડાવવાના છે, મંત્ર બોલવાના છે, એમાં તમારો અંદરનો ભાવ કાંઈ હશે નહીં, તમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં હોય. કેમ ઇન્વોલ્વમેન્ટ નહીં હોય? કારણ કે તમારી પાસે બધું જ તૈયાર છે, એટલે તમે ફૂલો બીજે ચડાવતા હશો, ધ્યાન હશે બાર ચપ્પલ ઉપર કે મારા ચપ્પલ કોઈ લઈ ન જાય તો સારું એમ કરીને ઓમ નમઃ શિવાય. તો આ યાંત્રિક પૂજા કહેવાય. ઘણીવાર સાધકના ઘેર હું રોકાતો હોઉં ને તો સવારમાં કોઈક એમના મિસિસ પૂજા કરતા હોય કે પોતે કરતા હોય કે બીજા કરતા હોય, ગાયત્રી મંત્ર બોલતા હોય, ઘણા ધડ જવા દેવા, તમને ખબર જ ન પડે કે હું બોલવાનું બધું દે. આપણને એમ લાગે કે આ બોલે તો હું કયો મંત્ર કરે છે, એટલે આપણે પૂછે ખરે કે ભાઈ આ મંત્ર કયો તમારો, તે કે ગાયત્રી મંત્ર. બધું પણ ક્યાંય સંભળાયો નહીં કે ખબર ન પડી, પણ કે સ્પીડમાં જવા દેવાનું. ઓલા હમણાં મેં રેડિયોમાં એડવર્ટાઇઝમેન્ટ સાંભળી હતી, ગુટખા આ ને ગુટખા તે, ગુટખા ખાવાથી આવું થાય ને તેવું થાય, છેલ્લે પટાપટ બોલે મને મસાલા કરે કે ખબર જ ન પડે કે હું કીધું. ખરેખર બોલે જેવું કે પાન મસાલા ખાના સ્વાસ્થ્ય કે લીધે હાનિકારક હે, પણ સંભળાય નહીં એ રીતે બોલે. એ રીતે આ મંત્ર કરતા હોય છે. હકીકતમાં આ મંત્રનો કોઈ અર્થ નથી. આવા તમે 1000 મંત્ર કરશો ને તો 1000 મંત્ર ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે, આનો કોઈ લાભ નહીં મળે. કારણ નથી આની અંદર તમારો ઉચ્ચાર સ્પષ્ટ નથી, તમારી આની અંદર મનની ભાવના સ્પષ્ટ. આની માટેનો એક જ રસ્તો છે કે તમે ભલે એક વખત આ મંત્ર કરો પણ આ મંત્રની અંદર પૂરેપૂરા ઇન્વોલ્વ થઈને કરો. તમને ખબર હોવી જોઈએ કે તમે કયો શબ્દ બોલી રહ્યા છો. એટલે કે ટૂંકમાં મૂળ કહેવાની વાત એટલી છે કે માનસ પૂજા કરવાની છે. તમારે જો મંદિરે જવું જ હોય ને તો મંદિરે જવું એ સારી વાત છે, પણ સાચા દિલથી રોજ કરવી હોય ને તો આંખ બંધ કરીને બેસી જાઓ અને પછી નક્કી કરવાનું કે હું અહીંયાથી બહાર નીકળ્યો, અહીંયાથી આમ ગયો, અહીંયાથી આમ ગયો, હવે મંદિર આવ્યું. તો અત્યાર સુધી તો મંદિર કેવું હતું કે હા મેં તૈયાર હતું, તમારે કંઈ કરવાની જરૂર હતી નહીં, તમારે અંદર સીધું પગ મૂકીને ચડી જવાનું. પણ હવે જ્યારે તમે માનસિક રીતે ત્યાં જવા પ્રયત્ન કરશો ને ત્યારે તમારી માટે અઘરું થઈ જશે, કારણ કે તમારે પોતે માનસિક રીતે એ મંદિર બનાવવું પડશે. મંદિર બનાવ્યા પછી ભગવાનની મૂર્તિ પણ તમારે જ બનાવવી પડશે. અને આ રીતે જ્યારે તમે બનાવી હશે ને ત્યારે તમારો ઇન્વોલ્વમેન્ટ એની અંદર પૂરેપૂરું રહેવાનો
છે આવું કરવાથી કુદરતની જોડે ઈશ્વરની જોડે અથવા તો જે પણ દેવને તમે ભજતા હો એની જોડે તમારું ઇન્વોલ્વમેન્ટ અથવા તો તમારી ચેતના એકાકાર થવાની પ્રક્રિયા ઝડપી બને છે તો આપણે પણ અત્યારે એ જ કરીશું ખેંચરી મુદ્રા કર્યા પછી આપણે સૌથી પહેલા એક મંત્ર કરીશું એક સંકલ્પ કરીશું આ સંકલ્પ એટલે કરવાનો છે કે તમારું ઇન્વોલ્વમેન્ટ વધી જાય ઈશ્વરની જોડે ઇન્વોલ્વમેન્ટ વધે સામાન્ય રીતે બે ઘટના બનતી હોય છે એક તો વ્યક્તિત્વ અને બીજું અસ્તિત્વ વ્યક્તિત્વ એટલે શું કે હું પણ અથવા તો હું આમ કરી શકું અને હું તેમ કરી શકું અને અસ્તિત્વ એટલે કે આ જે કુદરતનું અસ્તિત્વ છે આપણે એમ કહી શકીએ કે આ શરીર મારું જેવું પૂરું થાય આ શરીરની બહાર નીકળતાની સાથે જ મારી માટે અસ્તિત્વ ચાલુ થઈ ગયું મારી માટે બધા તમે અસ્તિત્વના એક ભાગ રૂપે છો અને તમારી માટે તમારા સિવાયના બીજા બધા જ અસ્તિત્વના એક ભાગ રૂપે છે પણ તમારું વ્યક્તિત્વ એટલું બધું મોટું હોય કે એની અંદર અસ્તિત્વને આવવા માટેનો કોઈ ચાન્સ છે નહીં તો આપણે આ સંકલ્પ કરી આ અસ્તિત્વની જે માત્રા છે એ વધારવાની છે